नमस्कार विद्यार्थी मित्रों, नासा यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 विषय गणित प्रकरण नंबर 3 विचल सुलेख समीकरण युग्मनी चर्चा ने आगळ वधारीए। तो आपणे गया वीडियो लेक्चर में स्वाध्याय 3.1 विषय चर्चा करी गया। हवे एनाथी आगळ जोईए तो बे समीकरणो बराबर। आनो तमने पीडीएफ मोकल
बराबर एक्स अने छोकरीओनी संख्या बराबर वाय। आटलू आपणे ધારી લીધું કે છોકરાઓની સંખ્યા એક્સ અને છોકરીઓની સંખ્યા વાય છે। આપણે રકમમાં પહેલા જ કીધું ધોરણ 10 ના 10 વિદ્યાર્થી ભાગ લીધો એટલે શું કહી શકીએ કે અહીં કુલ વિદ્યાર્થીઓ કેટલા એકવાર 10 છે। એનો મતલબ શું થયો કે છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થી એટલે કે x વત્તા y બરાબર 10। આ એક સમીકરણ થઈ સમીકરણ નંબર 1। હવે બીજું સમીકરણ બનાવો તો જો આમાં આપણે શું કીધું જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા સોરી છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતા 4 વધુ હોય બરાબર તો આપણે લખી કે અહીં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કેટલી વધુ 4 વધુ છે બરાબર। રકમમાં જે આપણે અગાઉ પણ જોઈ ગયા કે આવી રીતના જ્યારે દાખલો આવ્યો હોય ત્યારે રકમમાં આપણે શું ગોતવાનું છે અને કરતા અહીંયા આપણે કરતા એ કરતા છોકરીઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા બરાબર કરવા માટે આપણે શું કરવું પડશે કેમાં 4 ઉમેરવા તો એમને મેં જોઈ લે જો છોકરાની સંખ્યા 2 હોય તો એનાથી 4 વધારે ને છોકરીઓની સંખ્યા 2 ને 4 6 આ 2 ને સરખા કરવા હોય તો મારે શું કરવું પડે આ 2 માં 4 ઉમેરવું તો 6 થઈ જાય બે યાદ આવી રીતે તમે સમીકરણ 1 અને 2 મળી કે આપણે આલેખની રીતે શોધવું હોય તો આપણે શું કરવું પડે કોષ્ટક બનાવવો પડે તો આપણે લખી સમીકરણ 1 પર આપણે એક કોષ્ટક બનાવો સમીકરણ 1 શું x / y = 10 આપણે x ને કરતા કરીએ તો શું થશે 10 - y હવે આપણે અહીંયા કોષ્ટક બનાવીએ આ x અને આ y હવે y ની કિંમત જે કાંઈ આપણે મૂકશું એના સંદર્ભ x ની કિંમત મળશે માની લ્યો y ની કિંમત હું 5 લઉં y ની કિંમત 5 લઉં તો x ની કિંમત મને કેટલી મળે 10 માંથી 5 જાય તો 5 જો y ની કિંમત હું 4 લઉં y ની કિંમત 4 મૂકી પેલા 4 મૂકી દેવા હવે 10 માંથી 4 જાય તો 6 તો x ની કિંમત 6 બરાબર એવી જ રીતના સમીકરણ 2 પરથી સમીકરણ 2 માં તો y ને કરતા બનાવેલો આપેલો છે કોષ્ટક બનાવી x અને y ની કિંમત શું હવે જો આપણે x ની કિંમત મૂકશું અને એની સંદર્ભ y ની કિંમત મળશે જો x ની કિંમત 0 મૂકો તો 0 વત્તા 4 એટલે 4 x ની કિંમત 1 મૂકો બરાબર x ની કિંમત 1 મૂકો તો 1 વત્તા 4 એટલે 5 બરાબર આવી રીતના મને બે રેખા દોરવા માટેના બિંદુ મળી ગયા બે યામ મળી ગયા બરાબર બે રેખા દોરી શકાય હવે આપણે જોઈ લઈએ આમાં જરૂરિયાત કયા ચરણની થાય તો બંને પ્લસ પ્લસ જ છે એટલે કે આપણે પ્રથમ ચરણની વધારે જરૂરિયાત પડે બરાબર એ ચરણને મોટું દોરવાનું હવે આ દોરી નાખ્યું એમાં તમે યોગ્ય પ્રમાણમાં લઈ શકો પ્રમાણમાં લ્યો એને દર્શાવવાનું
बिंदु मिलू कि जेना यहां पांच पांच बीजा यहां की बात करिए तो 6 4 એટલે 100 ઉપર 6 બાય ઉપર 4 એટલે આવી રીતના આપણે મળશે આ બિંદુ 6 4 બરાબર આમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ તો એ રેખા આવી રીતે પસાર થાય હવે બીજા સમીકરણ ઉપર છે જો આને નામ આપો તો આપી શકાય કે x y 10 બીજા સમીકરણની વાત કરી જ્યારે x સમાન 0 ત્યારે y સમાન કેટલો 4 એટલે અહીંયા બિંદુ આવશે આ 0 4 પછી જ્યારે x સમાન 1 ત્યારે y સમાન 5 એટલે અહીંયા આવશે બરાબર આ 1 5 આમાંથી પસાર થતી તમે રેખા દોરો આમાંથી પસાર થતી રેખા દોરી તો આપણને શું મળે y x 4 આ સમીકરણ જે આ બિંદુ મળે આ બિંદુ મળે એ શું થશે આપણો ઉકેલ થશે બરાબર એટલે આવી રીતના તમારે ઉકેલ શોધવાના આવે તો તમે સરળતાથી શોધી શકો બરાબર આમાં જોઈ શકીએ તમે વ્યવસ્થિત આલેખપત્રમાં દોરો તો આ કઈ ત્રણે આવે અને આ જો આમ સાથે આવે x સમાન એટલે શું એ છોકરા બરાબર એટલે નીચે લખી શકે આ સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાની સંખ્યા બરાબર 3 અને છોકરીઓની સંખ્યા બરાબર 7 હોય આવી રીતે આપણે ઉકેલ લખી શકીએ બીજો દાખલો